नमस्ते विद्यार्थी मित्रों, अपने धोरण 11 ना चेप्टर 1 ना अंदर अत्यार सुधी में अपने द्रव्यनु अपने रासायनिक संयोजीकरण ना नियमों सुधी जोयुं हतुं। हवे अपने आगळनी चर्चा करीशुं। आजे तो अपने जोईशुं के द्रव्यना गुणधर्मो अने तेनुं मापन। हवे जो कोई पण पदार्थ होय एने बे अपने लाक्षणिक अथवा तो एने विशिष्ट गुणधर्मो होय छे। हवे जो विशिष्ट अथवा तो लाक्षणिक गुणधर्मो कोने कहेवाय? रंग थई गयो, वास थई गई, ओके। तो विशिष्ट गुणधर्मो एटले के तमारो रंग थई गयो, वास, घनता, ओके। तो आ बधा जे गुणधर्मो छे ए केवा छे? विशिष्ट गुणधर्मो छे, ओके। तमे थर्मोडायनेमिक्स चेप्टर ना अंदर भणशो, उष्मागतिशास्त्र ना अंदर, तो विशिष्ट मात्रात्मक अने विशिष्ट गुणधर्मो बे टाइपना गुणधर्मो होय छे। तो आ विशिष्ट गुणधर्मो छे एने पदार्थना जथ्थाना ऊपर आधार रहेतो नथी, ओके। एटले धारो के तमे कोई पण घनतावाळी वस्तु, पाणी तमे 1 लीटर लेशो तो भी एनी घनता 1 ml पर ग्राम पर ml छे, अने तमे 10 लीटर लेशो तो पण एनी घनता केटली रहेशे? 1 ग्राम पर ml रहेशे, ओके। એ રીતે તારે કે તમે કોઈ પણ એવો પદાર્થ લો કે જે કલર વાળો હોય, જેને રંગ હોય, તો એ તમે થોડા જથ્થામાં લેશો તો પણ એનો કલર એ જ હશે, ને વધારે જથ્થામાં લેશો તો પણ એનો કલર એ જ હશે। તો એને શું કહેવાય? વિશિષ્ટ અથવા તો લાક્ષણિક ગુણધર્મો કહેવાય, ઓકે। તો હવે આ જે ગુણધર્મો છે એને બે પ્રકારના આપણને ગુણધર્મો જોવા મળે, એક તો ભૌતિક ગુણધર્મો અને બીજું છે રાસાયણિક ગુણધર્મો, ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો। હવે ભૌતિક ગુણધર્મો કોને કહેવાય? કે ભૌતિક ગુણધર્મો એટલે એવા ગુણધર્મો કે જેને આપણે સીધે સીધું એનું માપન કરી શકીએ, ઓકે। જેમ કે ઘનતા છે, તો ઘનતાનું માપન આપણે ડાયરેક્ટલી કરી શકીએ છીએ, ઓકે। પછી રંગ છે, તાપમાન છે, આ બધું જે માપન છે, ઉત્કલન બિંદુ, ગલન બિંદુ છે, તો આ બધાના જે માપન છે આપણે ડાયરેક્ટલી કરી શકીએ। તો એના માટે આપણે જે તે પદાર્થ ઉપર કોઈ પણ બાહ્ય પ્રક્રિયા કરવાની જરૂર પડતી નથી, અથવા તો આપણે એના જોડે કઈ રાસાયણિક પ્રક્રિયા કરવાની જરૂર પડતી નથી। ગલન બિંદુ, ઉત્કલન બિંદુ માપવા માટે આપણે શું કરવું પડે? ખાલી એને ગરમ જ કરવું પડે, એના સિવાય કોઈ બીજી આપણે એના અંદર કોઈ ઉમેરવું પડતું નથી કે એવી કોઈ પ્રક્રિયા કરવી પડતી નથી। એટલા માટે ભૌતિક ગુણધર્મો એટલે એવા ગુણધર્મો કે જેનું માપન આપણે સીધે સીધું કરી શકીએ, અને ભૌતિક ગુણધર્મોના માપન દરમિયાન પદાર્થનું સંગઠન બદલાતું નથી, ઓકે। એટલે પદાર્થનું સંગઠન બદલાતું નથી, અથવા તો તેની ઓળખ બદલ્યા વગર આપણે એને માપી કે અવલોકી શકીએ છીએ, ઓકે। ઉદાહરણ તરીકે રંગ, વાસ, ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, ઘનતા, આ જે બધા છે એ તમારા ભૌતિક ગુણધર્મોના અંદર આવે છે, ઓકે। તો આપણે જે ચર્ચા કરવાની છે એ ભૌતિક ગુણધર્મોના અંદર જ કરવાની છે, કે ભૌતિક ગુણધર્મોના માપનના અંદર આપણે એકમોનો ઉપયોગ કરીએ છીએ, એના વિશેની ટોટલી આ વાત છે, ઓકે। કે આપણે જુદા જુદા એકમ કરીએ, જેમ કે લંબાઈના માપન માટે આપણે એકમનો યુઝ કરીએ છીએ મીટર, ઘનતાના માપન માટે આપણે અહીંયા લખીધું કે ગ્રામ પર ml અથવા તો kg પર મીટર ક્યુબ, તો એ બધા જે એકમોનો ઉપયોગ કરીએ છીએ એના વિશે આપણે ચર્ચા કરવાની છે, ઓકે। એના સિવાય બીજું આવશે રાસાયણિક ગુણધર્મો। તો રાસાયણિક ગુણધર્મો એટલે એવા ગુણધર્મો કે જેનું માપન આપણે ડાયરેક્ટલી કરી શકતા નથી, ઓકે। એના માટે તમારે રાસાયણિક પ્રક્રિયા કરવી પડે। હવે કોઈ પણ પદાર્થ છે એ દહનશીલ છે કે નહીં એ આપણને કઈ રીતે ખબર પડશે? સીધું જોયાથી આપણને ખબર નહીં પડે, હા પેટ્રોલ દહનશીલ છે એ આપણને ખબર છે પહેલાથી, એટલે આપણે કહી શકીએ છીએ। બાકી કોઈ અનનોન પદાર્થ હોય કે જેને આપણે જાણતા નથી, તો એ દહનશીલ છે કે નહીં એ ચેક કરવા માટે આપણે એને શું કરવું પડશે? સળગાવવો પડશે, ઓકે। તો તમે સળગાવશો એટલે શું થશે? એનું સંગઠન બદલાઈ જશે, એનું રાસાયણિક આખું જે સ્ટ્રક્ચર છે એ જ બદલાઈ જવાનું છે। જેમ કે તમે હાઇડ્રોજન છે, ઓકે, તો હાઇડ્રોજન દહનશીલ છે કે નહીં એ ચેક કરવા માટે તમે હાઇડ્રોજનને જ્યારે સળગાવશો તો H2+ હાફ ઓટું થઈ અને તમને H2O મળી જશે, તો આખું એનું જે સંગઠન છે એ શું થઈ ગયું? હવે બદલાઈ ગયું, ઓકે। તો રાસાયણિક ગુણધર્મોના માપન દરમિયાન તમારે શું કરવું પડશે? કે એના અવલોકન કરવા માટે રાસાયણિક ફેરફાર થવો જરૂરી છે। તો એની એસિડિકતા કેવી છે, એની બેઝિકતા કેવી છે, તો એ જ બધી ચર્ચા આપણે રાસાયણિક ગુણધર્મોના અંદર કરીએ, ઓકે। હવે દ્રવ્યના ઘણા ગુણધર્મો કેવો હોય? જથ્થાત્મક હોય। હવે જો મેં તમને વાત કરી હતી સ્ટાર્ટિંગમાં, ઓકે, કે દ્રવ્યના જે ગુણધર્મો છે
એ લાક્ષણિક ગુણધર્મોની આપણે ચર્ચા કરી હતી. તમે ચેપ્ટર 6 છે તમારું ઉષ્માગતિ શાસ્ત્ર, એના અંદર તમે જોશો કે દ્રવ્યને બે ટાઈપના ગુણધર્મો હોય, એક તો માત્રાત્મક અને એક વિશિષ્ટ ગુણધર્મો. તો વિશિષ્ટ ગુણધર્મોની આપણે ચર્ચા કરી કે જેના અંદર પદાર્થના જથ્થાથી કંઈ લેવા દેવા નથી, પદાર્થનો જથ્થો ગમે તેટલો હશે તો પણ એના ગુણધર્મોના અંદર કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં, જથ્થો વધારે હશે કે ઓછો હશે, એની ઘનતા કેટલી રહેશે સેમ રહેશે. પણ અમુક ગુણધર્મો દ્રવ્યના જેવા હોય કે એ કેવા હોય, માત્રાત્મક હોય એટલે કે જથ્થાત્મક હોય. અહીંયા જથ્થાત્મક શબ્દ વાપરે છે, એમ કે તમે માત્રાત્મક પણ લખી શકો. ઓકે, તો આ માત્રાત્મક ગુણધર્મો કેવા, કે જે તમારા અમુક જે તમારું જો તમને સમજાઈ દઉં કે માત્રાત્મક અને વિશિષ્ટ ગુણધર્મો કેવા હોય. તમે એક બ્લોક લઈએ અહીંયા, ઓકે, એના અંદર તમે કોઈ પણ પદાર્થ ભર્યો. હવે આના અંદર જ્યારે તમે ટુકડા પાડો, ઓકે, તમે આનો ટુકડો પાડો, બે ભાગ કરો, તો અમુક ગુણધર્મ કેવા હશે, ધારે કે ટેમ્પરેચર, તો ટેમ્પરેચર બંને બાજુ સેમ રહેશે, બદલાશે નહીં. ઓકે, આ જથ્થાનું ટેમ્પરેચર આખાનું જેટલું હતું એટલું આ જથ્થાનું, એટલું આ જથ્થાનું ટેમ્પરેચર છે. ઓકે, ઘનતા એ પણ કેવી રહેશે, બંને બાજુ સેમ રહેશે. ઓકે, એના સિવાય એનો રંગ એ પણ કેવો રહેશે, સેમ રહેશે બંને બાજુ, જેટલો આખાનો હતો એટલા બંને ટુકડાનો છે રંગ. ઓકે, એના સિવાય ગલનબિંદુ ઉત્કલન બિંદુ, ઓકે, ગલનબિંદુ ઉત્કલન બિંદુ, તો આ બધા જે છે એ જે બદલાતા નથી, ટુકડો કર્યા સિવાય, ટુકડો કર્યાથી તમને એને બદલી શકતા નથી, તો આવા બધા જે ગુણધર્મો છે એ કેવા છે, લાક્ષણિક અથવા તો વિશિષ્ટ ગુણધર્મો છે, કે જેને જથ્થાથી કંઈ લેવા દેવા નથી. પરંતુ અહીંયા જો આપણે વાત કરીએ, આપણે જો અહીંયા વાત, જો પ્રેશર પણ બદલાશે નહીં, કેમ કે હવે અડધું થઈ ગયું, પ્રેશર પણ અહીંયા શું રહેશે, સેમ રહેશે. ઓકે, પ્રેશર ક્યારે બદલાશે, જ્યારે તમે જથ્થો ઓછો, તમે પ્રેશરના અંદર કેવું થાય કે અહીંયા પ્રેશર માટે કેવું છે કે આખામાં જેટલું પ્રેશર હતું એટલું એટલું તમે ઉકળાનું, કેમ કે તમે કદ બી સાથે સાથે વધારે ઘટાડી રહ્યા છો. જો તમે કદ અને પ્રેશર, અરે કદ જો બદલો અને જથ્થો એનો એવો હોય, તો તમે અહીંયા શું કરો છો, જથ્થો પણ અડધો કરો છો, સાથે સાથે કદ પણ અડધું કરો છો, એટલે પ્રેશર ચેન્જ થશે નહીં. જો તમે જથ્થો એના એ રાખશો અને એનું કદ વધારશો અથવા ઘટાડશો, તો પ્રેશર ચેન્જ થશે. ઓકે, તો અહીંયા શું બદલાય છે, તો જેમ કે પેલા આખાનું કદ શું હતું, વી હતું, તમે બે ટુકડા કર્યા તો બંને ટુકડાઓનું કદ શું થયું, વી બાય ટુ. ઓકે, આખાની લંબાઈ એલ હતી તો એની બંનેની લંબાઈ કેટલી થઈ, એલ બાય ટુ. ઓકે, તો આવા જે ગુણધર્મો છે જેને તમે માત્રાથી અથવા તો જથ્થાથી લેવા દેવા છે. ઓકે, ધારો કે પેલા એન મોલ હતા, ઓકે, તો હવે આખાના પેલા એન મોલ હતા તો હવે જથ્થો કેટલો થયો, એન બાય ટુ. ઓકે, આખાનું વજન પેલા ડબલ્યુ હતું તો હવે બંનેનું વજન કેટલું થઈ ગયું, ડબલ્યુ બાય ટુ. તો આવા જે ગુણધર્મો છે એને શું કહેવાય, જથ્થાત્મક ગુણધર્મો કહેવાય, કે જે તે પદાર્થના જથ્થા ઉપર આધાર રાખે છે. ઓકે, તો કોઈ પણ જથ્થાનું, જથ્થાત્મક જે ગુણધર્મ છે એનું અવલોકન કરવા માટે, અવલોકન અને માપન, તેની સંખ્યા તથા તેનું માપન કરેલા એકમ સાથે દર્શાવાય છે. તો એ શું કહેવા માંગે છે કે તમે જ્યારે કદ લખો છો, એટલે કદ તમે કઈ રીતે લખો છો, કે ધારે કે તમે અમુક દૂધની અથવા તો દૂધ લાવો, ચાલો તો દૂધ કેટલું લાવો છો, એક લીટર. ઓકે, તો અહીંયા એક શું છે, સંખ્યા છે, જ્યારે લીટર શું છે, એકમ છે. ઓકે, તમે ધારે કે કોઈ પણ અહીંયા ઉદાહરણ આપેલું છે ઓરડાને, તો ઓરડાની લંબાઈ અહીંયા 6 મીટર આપી, તો 6 શું છે, સંખ્યા છે, જ્યારે એમ શું છે, એટલે કે મીટર શું છે, એકમ છે. એ રીતે તમે ધારે કે કોઈ પણ ક્ષેત્રફળની વાત કરતા હો તો 100 ફૂટ સ્ક્વેર અથવા તો મીટર સ્ક્વેર લઈ લઈએ. ઓકે, તો મીટર સ્ક્વેર, તો અહીંયા 100 શું છે, સંખ્યા છે, જ્યારે મીટર સ્ક્વેર શું છે, એકમ છે. ઓકે, તો એકમ પણ બદલી શકીએ, ધારો કે એ જે છે ક્ષેત્રફળ તમે ચેન્જ પણ કરી શકો. ધારો કે અહીંયા 100 લીટર, 1 લીટર છે, એની જગ્યાએ તમે 1000 ml પણ લઈ શકો, તો 1000 શું થઈ ગયું, અહીંયા સંખ્યા થઈ ગયું, અને એકમ શું થઈ ગયો, તમારો ml થઈ ગયો. ઓકે, પણ સંખ્યા ચેન્જ થઈ, સાથે સાથે એકમ પણ ચેન્જ થયો. તો અહીંયા એકમ ચેન્જ થશે તો સાથે સાથે સંખ્યા પણ શું થશે, ચેન્જ થશે.
એટલે આપણે એ જ જોવાનું છે કે એકમ એક એકમ થી બીજા એકમમાં કઈ રીતે જવાનું છે, એના ઉપર શું ગુણવું પડે, કઈ રીતે ગુણવું પડે, એ બધી ચર્ચા આપણે કરવાના છીએ. ઓકે, તો દુનિયાના જુદા જુદા ભાગોના અંદર પેલા બે પદ્ધતિ વપરાતી હતી, એક હતી ઇંગ્લિશ પદ્ધતિ અને બીજી હતી મેટ્રિક પદ્ધતિ. ઓકે, તો મેટ્રિક પદ્ધતિ છે એનો ઉદ્ભવ પેલા જે મેટ્રિક પદ્ધતિ હતી એ બહુ વધારે ચાલતી હતી, અને કેમ કે એનો જે બેઝ હતો, જે પાયો હતો, એ કેવો હતો, દશાંશ પદ્ધતિ હતો. દશાંશ પદ્ધતિ એટલે પોઈન્ટ વાળી જે પદ્ધતિ છે, આપણે 18.00 અથવા તો 1.00 લખીએ છીએ એ. ઓકે, 1.00 આ ટાઈપની જે છે એ પદ્ધતિ હતો. ઓકે, એટલા માટે જે મેટ્રિક પદ્ધતિ હતી એ વધારે વપરાતી. તો અહીંયા જે મેટ્રિક પદ્ધતિ છે એનો ઉદ્ભવ ફ્રાન્સમાં એ 18મી સદીના ઉત્તરાર્ધમાં થયેલો હતો, એટલે કે 18મી સદીના અંતનો જે ભાગ છે એના અંદર થયેલો હતો. તો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટમાં આપણે જે હતું એ દ્રવ્યના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો વિશે ચર્ચા કરી હતી, અને એનું માપન ને એ બધું કરવું, મતલબ એનું માપન કરવું એના વિશેની વાત હતી. તો એના માપનના માટે બે પદ્ધતિઓની આપણે વાત કરી હતી, એક પદ્ધતિ હતી ઇંગ્લિશ પદ્ધતિ અને એક હતી મેટ્રિક પદ્ધતિ. હવે જ્યારે દુનિયામાં આવી અલગ અલગ પદ્ધતિઓ જ્યારે વપરાતી હતી, એટલે કેવું થતું હતું કે કોઈ એક દેશમાં જે વજન છે એ પાઉન્ડમાં મપાતું હોય, અને કોઈ એક દેશમાં વજન છે એ કિલોગ્રામના અંદર મપાતું હોય. એટલે જ્યારે માની લો કે અમેરિકાને છે એ ત્યાં વજન કેજીમાં મપાય છે, જ્યારે બ્રિટનના અંદર પાઉન્ડમાં મપાય છે. ફોર એક્ઝામ્પલ આપણે લઈ લઈએ કે બ્રિટનના અંદર પાઉન્ડમાં ધારે કે મપાતું હોય, બરાબર. તો એ કેસમાં કેવું થાય કે જ્યારે અમેરિકાથી કોઈ વસ્તુ બ્રિટનમાં જાય, ત્યારે અમેરિકાવાળાએ શું કર્યું હોય કે એને લખેલું હોય કે 100 કેજી, બરાબર. તો પણ બ્રિટનવાળાને એ વસ્તુને ખબર ના પડે કે ભાઈ આનું શું થયું કે એને કેટલા, તો પછી એને શું કરવું પડે, એને પાઉન્ડમાં અંદર કન્વર્ટ કરવું પડે, ત્યારે આપણને ખબર પડે કે ભાઈ શું છે સ્કૂલમાં કે કેટલું વજન છે. અને એનું જે કન્વર્ઝન હતું એ પણ એટલું બધું ઇઝી નહોતું, બરાબર. જે રીતે ફોર એક્ઝામ્પલ બીજું આપણે જોઈ લઈએ કે લંબાઈના જે યુનિટ હતા એ મીટર પણ વપરાતા હતા, ધારો કે કિલોમીટર અને માઇલ બે વસ્તુ હાલ બી વપરાય છે. ઓકે, હાલ આપણે ધારો કે ઝડપ છે વ્હીકલની, આપણે કિલોમીટર પ્રતિ કલાકના અંદર માનીએ છીએ, જ્યારે અમેરિકામાં એ જ વસ્તુ માઇલ્સ પર એટલે કે માઇલ્સ પ્રતિ કલાકના સ્પીડના અંદર ત્યાં જોવામાં આવે છે. અને ત્યાં લંબાઈનો જે એકમ છે એને માઇલ્સ તરીકે આપણે ધારો કે જોઈએ કે ભાઈ ચાણસમાંથી મહેસાણા એ 25 કિલોમીટર આપણે જોઈએ છીએ, ત્યારે એ લોકો એને માઇલ્સના અંદર ગણે છે. ઓકે, 1 કિલોમીટર એટલે એપ્રોક્સ 1.5 માઇલ્સ આસપાસ થાય છે. ઓકે, તો આવી જ્યારે અલગ અલગ પદ્ધતિઓ જ્યારે વપરાતી હોય, ત્યારે સાયન્ટિફિક ડેટા જે હોય, સાયન્ટિફિક ડેટા એટલે કે જે કોઈ રિસર્ચ કર્યું હોય એના અંદરથી જે ડેટા મળ્યા હોય આપણને, તો એ જ્યારે પ્રેઝન્ટ કરવા હોય ઇન્ટરનેશનલ લેવલે, કે આપણે ધારે કે કોઈ તત્વો શોધ્યું અને એની જે ગુણધર્મો શોધ્યા આપણે કે ભાઈ એની ઘનતા આ રીતની છે, એનું કદ આટલા ટેમ્પરેચરે, એનું કદ આટલું થાય, એનું પ્રેશર આટલું થાય, એ બધું જ્યારે આપણે ઇન્ટરનેશનલ લેવલ ઉપર રિપ્રેઝન્ટ કરવું હોય, તો એ કેસમાં શું થાય કે આપણે જ્યારે લોકલ યુનિટને લઈ, એટલે કે આપણે જે લોકલ માપતા હોઈએ કે ભાઈ કોઈ પણ પાઉન્ડ માપતા હોઈએ, કાં તો વજન પાઉન્ડમાં હોય કે તો એ રીતે હોય, પાઉન્ડમાં હોય કાં લંબાઈ માઇલ્સમાં હોય, એ જ્યારે લઈને ઇન્ટરનેશનલમાં જઈએ તો એ વખતે શું થાય, અનયુનિફોર્મ ડે, એટલે કે ઘણા લોકો એવા હોય કે એમને ખબર ના પડે, ઘણા લોકોને એને કન્વર્ટ કરવું પડે, એ બધી પ્રોબ્લેમ થાય. તો જ્યારે આવી તકલીફ પડવા માંડી ત્યારે વૈજ્ઞાનિકોએ શું કર્યું કે વૈજ્ઞાનિક સમાજને સમાન પદ્ધતિની જરૂરિયાત જણાય કે જેના અંદર બધું યુનિફોર્મ હોય, કે દરેક દેશમાં સરખું હોય. જેમ કે હાલ વજન છે કેજી, એ દરેક દેશના અંદર સ્ટાન્ડર્ડ છે કે દરેક જગ્યાએ કેજી જ વપરાય છે. ઓકે, તો એટલા માટે શું કરવામાં આવ્યું કે સમાન એક પદ્ધતિ વિકસાવવામાં આવી, જેને એસઆઈ પદ્ધતિ કહેવામાં આવે છે. ઓકે, અને એસઆઈ એટલા માટે ઇન્ટરનેશનલ સિસ્ટમ, ઓકે, આંતરરાષ્ટ્રીય પદ્ધતિ, ઇન્ટરનેશનલ સિસ્ટમ, પણ એનું શું થાય આઈએસ થવું જોઈએ. એની જગ્યાએ એસઆઈ એટલા માટે લખવામાં આવે છે કે જે ફ્રેન્ચ પદ્ધતિ હતી મેટ્રિક પદ્ધતિ, ઓકે, એને જ એસઆઈ પદ્ધતિ તરીકે લેવામાં આવ્યું હતું, એટલે એ જે ફ્રેન્ચના જે લેંગ્વેજ છે એ વધારે આમાં જોવા મળશે. ઓકે, એટલે ફ્રેન્ચના અંદર થાય એ સિસ્ટમ ઇન્ટરનેશનલ ધ યુનિટ, ઓકે, એટલે એસઆઈ એટલા માટે એને કહેવામાં આવે છે. ઓકે, અહીંયા જે ફ્રેન્ચનો આખા જે ફૂલ ફોર્મને ફ્રેન્ચ શબ્દો એટલા માટે લખેલા છે કે અમુક શબ્દો એવા છે કે ધારો કે ઇન્ટરનેશનલ સિસ્ટમ,
પણ એનું સ્પોર્ટ ફોર્મ એસઆઈ થાય છે, તો એ કેમ એસઆઈ થાય છે એટલા માટે અહીંયા લખેલું છે. ઓકે, યાદ રાખવાની એટલું કઈ જરૂર નથી. તો એ જે સિસ્ટમ હતી એને વજન અને માપનની 11મી સામાન્ય સભા એટલે કે 11th જનરલ કોન્ફરન્સ ઓફ વેઇટ એન્ડ મેઝર્સ, એના અંદર એને શું કરવું, માન્યતા આપવામાં આવી. અને એને જનરલ કોન્ફરન્સ ઓન વેઇટ એન્ડ મેઝર્સ એને શું કહેવાય, સીજીપીએમ. ઓકે, હવે આમાં સેટ થતું નથી. જો સીજીપીએમ પહેલા જી પહેલા આવે, એના પછી સી આવે, એના પછી ડબલ્યુ આવે, એના પછી એમ આવે. પણ સીજીપીએમ કેટલા માટે કહેવામાં આવે, કેમ કે ફ્રેન્ચમાં એને કહેવાય છે કોન્ફરન્સ જનરલ ડેશ પોઈન્ટ એટ મેઝર્સ, એટલે એના માટે સીજીપીએમ કહેવામાં આવે છે. ઓકે, તો આ પણ એક ફ્રેન્ચ વર્ડ છે. એને 1875 આસપાસ પેરિસ અંદર હસ્તાક્ષર થયેલું અને એને મીટર કન્વેન્શન કહેવામાં આવે છે, જેના અંદર એ શું છે, ઇન્ટર ગવર્મેન્ટલ ટ્રીટી ઓર્ગેનાઇઝેશન છે. ઓકે, એને ઇન્ટર ગવર્મેન્ટલ ટ્રીટી તરીકે લેવામાં આવ્યું, એટલે કે દરેક દેશોની સંધિ છે કે દરેક દેશોએ આ જે એસઆઈ યુનિટ છે એને ફોલો કરવાના. ઓકે, જ્યારે ઇન્ટરનેશનલ રિપ્રેઝેન્ટેશન કરવાનું હોય ત્યારે ભલે એના દેશમાં આપણે ગમે તે વાપરીએ, આપણે શેર સવા શેર વાપરીએ, પણ જ્યારે આપણે આંતરરાષ્ટ્રીય એ વસ્તુને લઈ જઈએ ત્યારે આપણે કિલોગ્રામ ગ્રામમાં જ વાપરવું પડે. ઓકે, તો એને ઇન્ટર ગવર્મેન્ટલ ટ્રીટી તરીકે લેવામાં આવે અને એ કેવી હતી, ડિપ્લોમેટિક સંધિ હતી, એટલે કે દેશના જે જુદા જુદા દેશો હતા એને પોતે એ સંધિ કરી હતી. ઓકે, તો એસઆઈ યુનિટમાં બેઝિકલી શું છે, તો એસઆઈ યુનિટમાં 7 એવી રાશિઓ છે જેને મૂળભૂત રાશિઓ કહેવાય, જેમ કે લંબાઈ થઈ ગયું, તમારું વજન થઈ ગયું, મોલ, પછી ટેમ્પરેચર, ઓકે, પ્રદીપ્ત તીવ્રતા થઈ ગયું. તો આવી બધી જે રાશિઓ છે એ રાશિઓના જે યુનિટ હતા એને ડિફાઈન કરવામાં આવ્યા, એટલે કે એને વ્યાખ્યાયિત કરવામાં આવે. 7 જે મૂળભૂત રાશિઓ છે એના એકમને પ્રોપર વ્યાખ્યાયિત કરવામાં આવ્યા. ધારો કે આપણે જોઈ લઈએ કે કિલોગ્રામ, તો કિલોગ્રામ એક્ઝેક્ટલી કોને કહેવાય એ ત્યાં નક્કી કરવામાં આવ્યું. મીટર, તો મીટર એક્ઝેક્ટલી કોને કહેવાય, કે પ્રકાશે શૂન્યાવકાશમાં કાપેલું આટલી સેકન્ડમાં કાપેલું અંતર એને આપણે કે એક સેકન્ડના આટલા ભાગમાં પ્રકાશ શૂન્યાવકાશમાં કાપેલું અંતર તો એને 1 મીટર કહેવાય. તો એ એક્ઝેક્ટલી ત્યાં ડિફાઈન કરવામાં આવ્યું કે એક્ઝેક્ટ 1 મીટર કોને કહેવાય, એ રીતે 1 કિલોગ્રામ કોને કહેવાય, 1 કેલ્વિન કોને કહેવાય, એ બધું એક્ઝેક્ટલી ત્યાં આગળ ડિફાઈન કરવામાં આવ્યું. એના સિવાય એસઆઈ પદ્ધતિના અંદર શું થયું કે એના અંદર ગુણક અને ઉપગુણક દર્શાવવા માટેનું અને પૂર્વક ઉપયોગ કરવાની છૂટ છે. એટલે ફોર એક્ઝામ્પલ આપણે 1 ગ્રામ લઈએ અને 1 કિલોગ્રામ લઈએ, તો આમાં શું થયું, આ શું છે, એક પૂર્વક છે. કિલો એક શું છે, પૂર્વક છે. અને એક કઈ રીતે, કે 1×10³ બરાબર ગ્રામ બરાબર 1 કિલોગ્રામ થાય, તો આ શું છે, એક ગુણક છે. આ ગુણકના લીધે અને આ અહીંયા આપણે શું લગાવ્યું, પૂર્વક લગાવ્યું, એ આપણે શીખીશું આના કન્વર્ઝન જે છે. ઓકે, તો આટલું તમે નોટ કરી લો, આપણે એના પછી જે મૂળભૂત રાશિના એકમો અને એની વ્યાખ્યા જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આ જે આપણને રાશિઓ આપેલી છે એ 7 જે મૂળભૂત રાશિઓ હતી એ છે કે આ એક લંબાઈ, દળ, ત્રીજું સમય, ચોથો વિદ્યુત પ્રવાહ, 5મું ઉષ્માગતિ તાપમાન, 6થું પદાર્થનો જથ્થો અને 7મું પ્રદીપ્ત તીવ્રતા. ઓકે, તો આ જે 7 રાશિઓ છે એને શું કહેવાય, મૂળભૂત રાશિઓ કહેવાય. અને એના ઉપરથી આપણે બીજી કોઈ રાશિ નક્કી કરી શકીએ કે એના એકમ આપણે બનાવી શકીએ. દાખલા તરીકે આપણે જો અહીંયા જોઈએ કે આપણા ધારો કે ઝડપનું એકમ બનાવવો હોય તો આપણે ઝડપ બરાબર શું થાય, કાપેલું અંતર એટલે અંતર ભાગ્યા સમય લખી દઉં છું, અંતર ભાગ્યા સમય. તો અહીંયા જો અંતરનું એકમ શું છે, મીટર, સમયનું એકમ શું છે, સેકન્ડ, તો આપણે મીટર પ્રતિ સેકન્ડ ઝડપનો એક આવી ગયો આપણા જોડે એકમ. ઓકે, જેમ કે ઘનતાની આપણે વાત કરીએ તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, દળનું એકમ શું છે, કેજી, કદનું એકમ શું છે. હવે જો કદનો એકમ અહીંયા સીધો આપેલો નથી, તો કદ એટલે શું થાય, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. ઓકે, તો લંબાઈનો મીટર, આનો મીટર, આનો પણ મીટર, તો શું થયો, આનો મીટર ઘન, તો કેજી પર મીટર ઘન, તો આપણે ઘનતાનો એકમ પણ મળી ગયો. તો આ રીતે આપણે કોઈ પણ રાશિના એકમ આ રીતે નક્કી કરી શકીએ છીએ. ઓકે, તો
આપણે જોવા જઈએ કઈ કઈ રાશિઓ છે, તો પહેલી રાશિ છે લંબાઈ. તો લંબાઈ એટલે એલ અને એનો એસઆઈ એકમ છે મીટર, અને એની સંજ્ઞા શું છે સ્મોલ એમ. એ રીતે દળ છે સંજ્ઞા સ્મોલ એમ, એનો જે એકમ છે કિલોગ્રામ, અને આપણે એની સંજ્ઞા શું છે કેજી. સમયની આપણને ખબર છે એનો સ્મોલ ટી થી દર્શાવાય, અને એનો એસઆઈ એકમ સેકન્ડ છે અને સંજ્ઞા છે એસ. વિદ્યુત પ્રવાહ એ રીતે કેપિટલ આઈ થી એને આપણે દર્શાવીએ છીએ ગમે ત્યાં, એનો એકમ છે એમ્પિયર અને એની સંજ્ઞા છે કેપિટલ ઈ. એ રીતે ઉષ્માગતિ તાપમાન એને કેપિટલ ટી થી દર્શાવાય. અહીંયા ધ્યાન રાખજો, સમય સ્મોલ ટી થી આપણે દર્શાવીશું, અને ઉષ્માગતિ તાપમાન જે છે તાપમાન ગમે તે જગ્યાએ આવશે એ આપણે કેપિટલ ટી થી દર્શાવીશું, અને એને કેલ્વિન થી એટલે કે થી કેપિટલ કે થી આપણે દર્શાવીએ છીએ. પદાર્થનો જથ્થો, પદાર્થનો જથ્થો એટલે દ્રવ્યનો જથ્થો, આપણે કોઈ પણ દ્રવ્યનો જથ્થો જે લઈએ એને આપણે એન થી દર્શાવીએ છીએ. સૂત્રમાં એમાં એન થી દર્શાવેલો હશે, અને એનો એસઆઈ એકમ છે મોલ, અને એની સંજ્ઞા છે એમ ઓ એલ. ઓકે. પ્રદીપ્ત તીવ્રતા, પ્રદીપ્ત તીવ્રતા એટલે કોઈ પણ લાઇટની ઇન્ટેન્સિટી, માની લો કે કોઈ પણ આપણો ગોળો ચાલુ હોય તો એની ઇન્ટેન્સિટી કેટલી હોય, અથવા તો કોઈ આગ છે એની ઇન્ટેન્સિટી કેટલી હોય, એટલે કોઈ પણ પ્રકાશ હોય એની તીવ્રતા કેટલી છે એને શું કહેવાય પ્રદીપ્ત તીવ્રતા કહેવાય, અને એને આઈવી થી દર્શાવાય, એનો એકમ છે કેન્ડેલા, એટલે કે સીડી થી એને દર્શાવાય છે. ઓકે. તો અહીંયા હું આટલું તમે નોટ કરી લો, હું એને કાઢી નાખું છું. ઓકે. તો અહીંયા આપણે પહેલી જ વાત કરી લઈએ મીટરની. તો મીટર કોને કહેવાય? જો મીટર જે છે એ પહેલા જે એની જે વ્યાખ્યા હતી મીટરની, એ કંઈક આવી હતી કે પ્લેટિનમ ઇરિડિયમનું એક સિલિન્ડર મૂકેલું હતું, પ્લેટિનમ ઇરિડિયમનું એક પટ્ટી મૂકેલી હતી ફ્રાન્સના અંદર. હવે એની લંબાઈ એને 0 કેલ્વિન, અરે 0 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને, એટલે કે 273 કેલ્વિને રાખેલી હતી. ઓકે. એક પટ્ટી હતી આવી. ઓકે. અને એની લંબાઈ એક્ઝેક્ટ 1 મીટર હતી, અને એને 273 કેલ્વિન અને 0 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને રાખેલી હતી, અને એ પટ્ટીના ઉપરથી આપણે માપવાનું હતું ગમે ત્યારે. ઓકે. પણ એ જે ડેફિનેશન છે એ ચેન્જ કરવામાં આવી, કેમકે પટ્ટીના ઉપર કોઈ પણ બાહ્ય પરિબળ લાગે, ધારે કે સહેજ પણ અહીંયા ટેમ્પરેચર વધે તો આની લંબાઈમાં શું થાય, ફેરફાર થાય. ઓકે. તો અહીંયા મીટરની વ્યાખ્યા જે છે એ પછી એવી નક્કી કરવામાં આવી કે શૂન્યાવકાશમાં પ્રકાશ એ 1 સેકન્ડના 299, ઓકે, 792 458, આટલામાં ભાગ, 1 સેકન્ડના આટલામાં ભાગમાં શૂન્યાવકાશે પ્રકાશ જેટલું અંતર કાપે એને શું કહેવાય 1 મીટર. એટલે કે પ્રકાશ એ 1 સેકન્ડના અંદર આટલું અંતર કાપે શૂન્યાવકાશમાં. તો એની વ્યાખ્યા કંઈક આવી છે કે 1 સેકન્ડના 1 ભાગ્યા 299 792 458 માં ભાગ ના સમયગાળા દરમિયાન પ્રકાશે શૂન્યાવકાશમાં કાપેલા પથની લંબાઈ અથવા તો કાપેલા પથની લંબાઈને 1 મીટર કહે છે. ઓકે. કિલોગ્રામ ઉપર આવીએ તો કિલોગ્રામની હાલની જે ડેફિનેશન છે આ છે એ જૂની છે. ઓકે. 2019ના અંદર એક કે 1.5 વર્ષના પહેલા 2019ના સ્ટાર્ટિંગ અથવા તો એ સમયગાળા દરમિયાન જે કિલોગ્રામની લંબાઈ જે ડેફિનેશન છે એ ચેન્જ થઈ ગઈ છે. હવે પ્લાન્ટની અચળાંક ઉપરથી એક નવું બેલેન્સ એટલે કે જે વેઇંગ સ્કેલ છે એ બનાવવામાં આવ્યો છે, અને એ પ્લાન્ટ અચળાંક આપણું જૂલ ઇન્ટુ સેકન્ડ એચ જે કહીએ ને, પ્લાન્ટ અચળાંક ક્યાંક જોયો હશે તમે એચ 6.626 વાળો, ઓકે, -37 વાળો જૂલ ઇન્ટુ સેકન્ડ. ઓકે. આ જે પ્લાન્ટ અચળાંક છે એની મદદથી કિબલ બેલેન્સ નામનું એક સાધન બનાવવામાં આવ્યું. કિબલ બેલેન્સ નામનું એક સાધન બનાવવામાં આવ્યું. બેઝિકલી આ શું છે, વેઇંગ બેલેન્સ છે. એ શું કરે, પ્લાન્ટ અચળાંકની એક્ઝેક્ટ વેલ્યુની મદદથી એ શું કરે, આપણને એક કિલોગ્રામનું એક્ઝેક્ટ જે કોઈ પણ વજન આપણે મૂકો તો આપણને એક્ઝેક્ટ વેઇટ ખબર પડે. અત્યારે હાલ સુધીમાં આપણું જે વજન છે આપણે ગમે તે મેઝરમેન્ટ જોઈએ છીએ એ શું છે કે આ જે પ્રોટોટાઇપ હતું આદિરૂપ જે ફ્રાન્સના અંદર મૂકેલું છે, 1 કિલોગ્રામનું એક સિલિન્ડર મૂકેલું છે પ્લેટિનમ ઇરિડિયમનું એક સિલિન્ડર છે, એનું વજન કહી દીધું છે એ લોકોએ કે આ વજન છે એ 1 કિલો છે, એ બનાવીને કહી દીધું કે આ વજન છે 1 કિલો છે, એના
સામે એના સાપેક્ષે આપણે વજન માપવાનું છે. તો અત્યાર સુધીમાં શું હોય કે એક કિલોગ્રામનું જે વજન હતું એ દરેક દેશના જોડે એક છે, આપણા જોડે લગભગ 59મી કા તો 60મી કોપી છે આની. આ જે પ્લેટિનમ ઇરિડિયમનું સિલિન્ડર છે ને એ આપણે નેશનલ ફિઝિકલ લેબોરેટરી NPLના અંદર મૂકેલું છે આઈ થિંક. ઓકે, તો નેશનલ ફિઝિકલ લેબોરેટરીના અંદર મૂકેલું છે. હવે એના સાપેક્ષમાં આપણે શું કરીએ કે એ બેલેન્સ થાય. ધારો કે કોઈ કંપની વજન માપવાનું કોઈ યંત્ર બનાવે તો એ શું કરે, NPLના અંદર મોકલે અને ત્યાંથી એ લોકો ઇસ્યુ કરે કે ભાઈ ના આનું વજન ઓકે છે કે નહીં, અથવા તો ત્યાંથી સર્ટિફાઈડ કરેલા કોઈ વજનિયા હોય NPLમાંથી સર્ટિફાઈડ કરેલા વજનિયા કે ભાઈ આ જે છે એ એક્ઝેક્ટ 1 કિલો છે અને એ જે વજન છે એનું દરેક કંપનીઓ યુઝ કરતી હોય જ્યારે નવું વજન મુકાવે અને એને શું કરાય કે એના સાપેક્ષમાં ચેક કરવામાં આવે, એ જે સ્ટાન્ડર્ડ વજન હોય એને ત્યાં મૂકવામાં આવે અને દેખવામાં આવે કે એક્ઝેક્ટ 1 કિલો બતાવે છે કે નહીં, અને જો ના બતાવતું હોય તો એને એ પ્રમાણે સેટ કરવામાં આવે કે જેથી કરીને એક્ઝેક્ટ 1 કિલો બતાવે. અને આ જે સ્ટાન્ડર્ડ વજન છે એ પણ NPLમાં દર વર્ષે અથવા દર 2-3 વર્ષે મોકલવા પડે, જનરલી દર વર્ષે હોય પણ ના હોય તો દર 2-3 વર્ષે પણ મોકલી અને ત્યાં એક્ઝેક્ટ વેરીફાય કરવામાં આવે ક્યાંક એનું વજન ચેન્જ ના થયું હોય. અને એ જે NPL વાળું જે વજન છે મેઇન જે કોપી આપણા દેશની એ પણ ફ્રાન્સ મોકલવામાં આવે અને એ ચેક કરવામાં આવે ક્યાંક વજનના અંદર કોઈ ભૂલ થઈ છે કે નહીં. કેમ કે કદાચ જો કોઈ ક્ષારણના લીધે કાં તો ગમે તે એન્વાયરમેન્ટલ પરિબળના લીધે જો એના વજનમાં કંઈક ફેરફાર આવે તો આખા દેશના અંદર વજનમાં કંઈક ફેરફાર આવે તો આપણે ઇન્ડિયાના અંદર 1 કિલો કદાચ ઓછું થઈ જાય તો આપણે જે વસ્તુ બહાર મોકલીએ તો ત્યાં એ લોકોનું વજન વધારે બતાવે, અથવા તો આપણે વધી જાય તો એ લોકોનું ઓછું બતાવે. ઓકે, તો આવી બધી પ્રોબ્લેમ ના થાય એટલે શું થાય, સમયાંતરે એને ચેક પણ કરતા રહેવું પડે. તો એ બધી પ્રોબ્લેમમાંથી નિરાકરણ લાવવા માટે 1 વર્ષ પહેલાં જ આ કિબલ બેલેન્સની શોધ થઈ અને હવે એનું જે ડેફિનેશન છે એ ચેન્જ થઈ ગઈ છે. ચોપડીમાં આવતા થોડી વાર લાગશે કદાચ 1 સેકન્ડ. તો સેકન્ડ એટલે જે સીઝિયમ 133નો છે પરમાણુ છે. જો સીઝિયમ એટલે CS જે આપણું પહેલા ગ્રુપનું તત્વ છે એ. ઓકે, હવે એ અને 133 અહીંયા શું બતાવે, એની પરમાણુ ભાર બતાવે છે. આ જે સીઝિયમ 133 છે એ સીઝિયમનો સમસ્થાનિક છે અને 133 શું થાય એનું પરમાણુ ભાર બતાવે છે. હવે એની ધરાવસ્થામાં, ધરાવસ્થા એટલે કે ગ્રાઉન્ડ સ્ટેટ જેને કહેવાય કે આપણી જે નોર્મલ અવસ્થાના અંદર, બે અવસ્થા હોય, ધરાવસ્થા અને ઉત્તેજિત અવસ્થા. ઉત્તેજિત અવસ્થા ક્યારે કે જ્યારે કોઈ પણ એનર્જી ક્યાંકથી લીધી હોય તો ત્યારે પરમાણુ શું આવે, ઉત્તેજિત અવસ્થામાં આવે. એના સિવાય એ શું હોય, ધરાવસ્થામાં હોય. તો એની ધરાવસ્થામાં બે અતિ સૂક્ષ્મ સ્તરો વચ્ચે, એટલે કે બે અતિ સૂક્ષ્મ સ્તરો હોય એકબીજાના નજીકના જે સ્તર હોય, સ્તર કોના, ઇલેક્ટ્રોનના. હવે અહીંયા જે આ તમે આગળના ચેપ્ટરમાં પરમાણુ બંધારણમાં ભણશો કે કોઈ પણ ઇલેક્ટ્રોનના આ જે બે સ્તરો હોય તો આ જે નીચલું સ્તર હોય એનાથી ઉપરના સ્તરના અંદર જ્યારે ઇલેક્ટ્રોનને જવું હોય એટલે એનર્જી એને શું કરવી પડે, લેવી પડે, અને તો એ ઉપરના સ્તરમાં જાય અને ઉપરથી નીચેના સ્તરમાં આવે ત્યારે એ શું કરે, એનર્જી રિલીઝ કરે. ઓકે, તો આને શું કહેવાય, એક સંક્રાંતિ થઈ કહેવાય. ઓકે, ઉપરના સ્તરમાં ગયો અને નીચે થઈ. ઓકે, તો આવા બે અતિ સૂક્ષ્મ સ્તરો જે છે એના વચ્ચે જે સંક્રાંતિ થાય એના વિકિરણના અંદર, એ જે વિકિરણ છે એના આવર્તો વચ્ચે, જે આવર્ત વચ્ચે કેટલા આવર્ત છે તો 9192630770. ઓકે, 631770, આટલા આવર્ત પૂરા થાય એના વચ્ચેનો સમયગાળો છે એને શું કહેવાય, સેકન્ડ કહેવાય. એટલે પહેલું આવર્ત જ્યારે નીકળ્યું એ થી લઈ અને આટલામાં આવર્ત વચ્ચેનો જે સમયગાળો છે એને શું કહેવાય, 1 સેકન્ડ કહેવાય. એટલે 1 સેકન્ડ એટલે સીઝિયમ 133 પરમાણુની ધરા અવસ્થાના અંદર બે અતિ સૂક્ષ્મ સ્તરો વચ્ચે થયેલી સંક્રાંતિના અનુવર્તી વિકિરણના જે આટલા જે આવર્તો છે એના વચ્ચેનો સમયગાળો. ઓકે, એટલે આટલા આવર્તકાળ, આવર્તકાળ નહીં કહેતા, એક ચક્કર પૂરું કર્યું તો એટલા આવર્તો થશે તો એના વચ્ચેનો જે સમયગાળો છે એને શું કહેવાય, 1 સેકન્ડ કહેવાય. ઓકે, હવે એમ્પિયરની વાત કરીએ તો એમ્પિયર એટલે બે અનંત લંબાઈના આપણે તાર લઈએ જે એકબીજાથી સમાંતર એક્ઝેક્ટ 1 મીટરના અંતરે ગોઠવાયેલા છે. ઓકે, એક્ઝેક્ટ 1 મીટરના અંતરે શૂન્યાવકાશમાં ગોઠવાયેલા છે.
ओके बे वाहक तार छे जेनो आडछेद शू छे नहिवत आडछेद आडछेद नहिवत ओके आडछेद એટલે એનો જે જાડાઈ છે તો એકદમ નહિવત જાડાઈ વાળા બે તાર લીધા આપણે એને એક મીટર ના અંતરે સમાંતર ગોઠવ્યા આપણે અનંત લંબાઈ ના તાર છે ઓકે આ તાર કેવા છે અનંત લંબાઈ ના તાર છે ઓકે અને સમાંતર ગોઠવેલા છે એક મીટર ના અંતરે તેમાં શૂન્યાવકાશમાં અને એના અંદર એટલો વિદ્યુતપ્રવાહ પ્રસાર કરવાનો કે જેથી એનું એના વચ્ચે બે ગુણ્યા દસ ની માઇનસ સાત ઘાત ન્યૂટન પર મીટર જેટલું બળ લાગે ઓકે આપણે એટલો વીજ પ્રવાહ પસાર કરવાનો કેમ કે જો અહીંયા તમે વીજ પ્રવાહ પસાર કરશો એટલે પૂરું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે અહીંયા પણ શું થશે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે અને બેના વચ્ચે એટલો તમારે વીજ પ્રવાહ અંદર પસાર કરવાનો બંને તારના અંદર કે જેથી એનું જે બે વચ્ચેનું જે બળ છે એ બે ગુણ્યા દસ ની માઇનસ સાત ઘાત ન્યૂટન પર મીટર જેટલું રહે તો એ વખતે જેટલો વીજ પ્રવાહ પસાર થતો હશે એ વીજ પ્રવાહને આપણે શું કહીશું એક એમ્પિયર કહીશું એક એમ્પિયર કહીશું ખબર પડી ગઈ બે તાર છે એના વચ્ચે તમારે એટલો વીજ પ્રવાહ પસાર કરવાનો બે તાર છે નૈવત આડછેદ વાળા શૂન્યાવકાશમાં મૂકેલા છે એક મીટરના અંતરે એના વચ્ચે તમારે એટલો વીજ પ્રવાહ પસાર કરવાનો કે જેથી બે ગુણ્યા દસ માઇનસ સાત ઘાત ન્યૂટન પર મીટર જેટલું અંતર એને જેટલું બળ લાગે અને એ વખતે જે વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય એને એક એમ્પિયર કહેવાય તો ડેફિનેશન ઉપર આવીએ કે એમ્પિયર એ એક અચળ વીજ પ્રવાહ એક અચળ પ્રવાહ છે જે બે અનંત લંબાઈના બે સીધા સમાંતર વાહક કે જેમના આડછેદ નહિવત છે અને શૂન્યાવકાશમાં એક મીટરના અંતરે ગોઠવેલા છે આવા અને આ વાહકો વચ્ચેનું બળ બે ગુણ્યા દસ માઇનસ સાત ઘાત ન્યૂટન પ્રતિ મીટર લંબાઈ પર હોય ઓકે તો એને શું કહેવાય એમ્પિયર કહેવાય ઓકે એટલે આ બેના વચ્ચે આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરશું અને એના બેના વચ્ચેનું જે બળ છે ચુંબકીય બળ એના લીધે શું થશે કે બેના વચ્ચે બળ લાગશે એ બળ છે બે ગુણ્યા દસ ની માઇનસ સાત ઘાત ન્યૂટન પર મીટર જેટલું હોવું જોઈએ હવે કેલ્વિન કેલ્વિન એટલે એ ઉષ્માગતિકીય તાપમાનનો એકમ છે અને એ છે એ પાણીના ત્રિબિંદુનું જે તાપમાન હોય એનો એક ભાગ્યા 273.16મો ભાગ હવે અહીંયા ભાગ તો આપણને ખબર પડી જાય કે 273.16મો ભાગ પણ ત્રિબિંદુ કોને કહેવાય એટલે ત્રિબિંદુ એટલે લખવું હોય તો લખી દેજો ત્રિબિંદુ એટલે જ્યાં જે તે પદાર્થના ત્રણેય ભૌતિક અવસ્થાઓ હાજર હોય ઓકે ત્રણે ત્રણ ભૌતિક અવસ્થાઓ હાજર હોવી જોઈએ એટલે 0.01 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને શું થશે કે પાણીના અંદર શું થશે બરફે હાજર હશે ઓકે એટલે કે ઘન સ્વરૂપ હાજર હશે પ્રવાહી સ્વરૂપ પણ હાજર હશે અને વરાળ નીકળતી હશે એટલે વાયુ સ્વરૂપ પણ હાજર હશે ઓકે આ ત્રણેય ત્રણ સ્વરૂપો જ્યારે હાજર હોય તો એ કેસને આપણે શું કહીશું ત્રિબિંદુ કહીશું અને એ ત્રિબિંદુએ જે તાપમાન હોય એનો 273.16મો ભાગ આપણે લઈએ તો એ ભાગને શું કહેવાય એક કેલ્વિન ટેમ્પરેચર કહેવાય ખબર પડી ગઈ ત્રિબિંદુ કોને કહેવાય એ ક્યાંક લખવું હોય તો લખી લઈએ ઓકે હવે આપણે જોડે બે સંજ્ઞાઓ બાકી રહી એક છે મોલ ઓકે મોલ મોલ એટલે એની વ્યાખ્યા થાય કાર્બન 12 ના 0.012 કિલોગ્રામ માં રહેલા પરમાણુઓની સંખ્યા જેટલી પીસીસ એટલે કાર્બનના 0.012 કિલોગ્રામ એટલે કે 12 ગ્રામના અંદર જેટલા પરમાણુઓ રહેલા હોય એટલા પરમાણુઓ જ્યાં જો કોઈ પણ બીજાના અંદર જોવા મળે એટલે એટલા પરમાણુઓની સંખ્યા જે છે
એ સંખ્યા એક્ઝેક્ટલી આટલી હોય, 6.022 × 10²³ જેને એવોગ્રેડો નંબર જેને આપણે એન એ થી દર્શાવીએ છીએ. ઓકે, તો આટલી સંખ્યાનું કોઈ પણ વસ્તુ આપણે ભેગી કરીએ તો એને શું કહેવાય, એક મોલ કહેવાય. ઓકે, આપણે ડઝન જેવું વસ્તુ થઈ ગઈ મોલ, 12 કોઈ પણ વસ્તુ ભેગી કરીએ અને આપણે શું કહીએ, એક ડઝન કહીએ, એક ડઝન કેળા, એક ડઝન સફરજન, કોઈ પણ વસ્તુ બહાર હોય અને આપણે ડઝન કહી દઈએ, તો એ રીતે કોઈ પણ સ્પીસીસ એટલે કે અણુ, પરમાણુ, આયનો, ગમે તે, ઓકે, આટલું ભેગું થાય એટલે કે કાર્બન 12 0.012 કિલોગ્રામમાં રહેલા પરમાણુઓની સંખ્યા જેટલું ભેગું થાય તો એને હંમેશા શું કહેવાય, એક મોલ કહેવાય. ઓકે, એક્ઝેક્ટલી ડેફિનેશન જે છે એ શું છે, તો આ છે પ્રણાલી એક્ઝેક્ટ આપણે ડેફિનેશન લખી દઈએ કે બુકમાં છે એ પ્રમાણે આપણે બંને ડેફિનેશન આપણે લખી દઈએ કે પ્રણાલી ના પદાર્થ નો જથ્થો કે જે 0.012 કિલોગ્રામ કાર્બન 12 માં રહેલા પરમાણુ જેટલી પ્રાથમિક સ્પીસીઝ ધરાવે છે. ઓકે, પ્રાથમિક સ્પીસીઝ ધરાવે છે તેને મોલ કહે છે. તેની સંજ્ઞા MOL છે. ઓકે, હવે બીજું છે અહીંયા કેન્ડેલા. કેન્ડેલાની એક્ઝેક્ટ ડેફિનેશન આપણે લખી, અરે અહીંયા એક બીજું અહીંયા કન્ડિશન છે. કન્ડિશન શું છે કે જ્યારે તમે મોલ દર્શાવતા હો, જ્યારે આપણે લખીએ કે એક મોલ, તો એના પાછળ આપણે એ પણ લખવું પડશે કે એ શેના એક મોલ છે. ઓકે, તો કેજી પાછળ આપણે લખવાની જરૂર ના પડે. ઓકે, એ વજન થઈ ગયું કે 1 કિલોગ્રામ છે. ઓકે, જ્યારે આપણે મોલ જ્યારે દર્શાવતા હોઈએ ત્યારે એક્ઝેક્ટ આપણે દર્શાવવું પડશે કે એક મોલ શેના. જો ઘણી વખત કેવું થશે, કિલોગ્રામના અંદર આપણે દર્શાવીએ છીએ કે એક મોલ સફરજન, પણ આપણને કોઈ પૂછે કે આનું વજન કેટલું, તો આપણે ખાલી એમ જ કહીએ કે આટલા કિલોગ્રામ. ઓકે, મોલના અંદર કેમ અલગ દર્શાવવાની જરૂર પડે, કેમ કે મોલના અંદર જ્યારે કે પરમાણુઓની વાત હોય ને, તો હાઇડ્રોજન H2 વાયુના અંદર શું થાય કે 6.022, એ તમે મોલ સંકલ્પના ભણશો ને એ વખતે આપણે ડીપમાં ચર્ચા કરશું, પણ હમણાં જોઈ લો કે 1.6022 × 10³ આ કેટલો જથ્થો છે, 0.012 કિલોગ્રામ કાર્બન 12માં રહેલા પરમાણુઓની જેટલો છે, એટલા H2 હોય તો આપણે શું કહીએ, એને એક મોલ અણુ કહીએ. પણ એને જો પરમાણુની વાત કરતા હોય ને, તો એ કેટલા થાય, 2 મોલ પરમાણુ થાય. કેમ કે 6.022 × 10³ તો શું છે, અણુ છે. ઓકે, તો આ અણુ છે એના પરમાણુમાં કન્વર્ટ કરીએ તો શું થાય, એક અણુમાં 2 પરમાણુ છે એટલે ડબલ થઈ જાય. તો અહીંયા મોલ પણ શું થઈ જાય, ડબલ થઈ જાય. તો અહીંયા આપણે શું કરવું પડે, સ્પેસિફાય કરવું પડશે ફરજિયાત કે તમે મોલ કયા માટે લખી રહ્યા છો. તમે મોલ આયન માટે લખી રહ્યા છો, મોલ પરમાણુ માટે લખી રહ્યા છો, કે મોલ અણુ માટે લખી રહ્યા છો. ઓકે, તો અહીંયા આપણે લખી દઈએ કે જ્યારે મોલનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે પ્રાથમિક સ્પીસીઝ નો નિર્દેશ થવો જ જોઈએ. પ્રાથમિક સ્પીસીઝ તરીકે પરમાણુ, ઓકે, અણુઓ, આયનો, એના સિવાય ઇલેક્ટ્રોન કે અન્ય કણો અથવા આવા કણોનું નિર્દેશિત સમૂહ
હોઈ શકે, આવા કણોનો નિર્દેશિત સમૂહ હોઈ શકે. એટલે અહીંયા આપણને ડેફિનેશન આપેલું કે પ્રાથમિક સ્પીસીસ તરીકે શું હોઈ શકે, તો પ્રાથમિક સ્પીસીસ તરીકે અણુ, આયનો, ઇલેક્ટ્રોન, પરમાણુ, ઓકે, ગમે તે હોઈ શકે, અથવા તો એનો સમૂહ પણ હોઈ શકે. એટલે અણુ શું છે, પરમાણુઓનો સમૂહ છે, તો એવું પણ હોઈ શકે. હવે નેક્સ્ટ જે આવશે તમારું કેન્ડેલા એકમ આવશે. કેન્ડેલાની પહેલા આપણે વ્યાખ્યા લખી લઈએ પછી ચર્ચા કરીએ. પ્રદીપ્ત તીવ્રતાનું એકમ શું છે, કેન્ડેલા. એની વ્યાખ્યા કંઈક આવી છે કે કેન્ડેલા 540 × 10^12 હર્ટ, ઓકે, એક્ઝેક્ટલી દર્શાવાય એને, અથવા તો આપણે લખી દઈએ હર્ટ, આવૃત્તિવાળા સ્ત્રોતની જ્યોતિ તીવ્રતા છે, જે એકવર્ણી વિકિરણનું ઉત્સર્જન કરે છે, એક વર્ણ વિકિરણનું આપેલ દિશામાં, આપેલ દિશામાં ઉત્સર્જન કરે છે, તેન અને તેની વિકિરણ તીવ્રતા એક ભાગ્યા 683 વોટ પર સ્ટેરેડિયન પ્રતિ સ્ટેરેડિયન એ પણ કહેવાય, વોટ પર સ્ટેરેડિયન તે દિશામાં હોય, ઓકે, વોટ પર સ્ટેરેડિયન તે દિશામાં હોય. તો વિદ્યાર્થી મિત્રો આપણે તો વિદ્યાર્થી મિત્રો કેન્ડેલા એટલે શું થાય, કેન્ડેલા એટલે 540 × 10^12 હર્ટ્ઝ આવૃત્તિ વાળા સ્ત્રોતની જ્યોતિ તીવ્રતા. એટલે કોઈ આપણે બલ્બ લીધો, ઓકે, અથવા સ્ત્રોત એટલે પ્રકાશ જે ઉત્પન્ન કરે એ, ઓકે, તો આપણે એક બલ્બ લીધો કે જે પ્રકાશ ઉત્પન્ન કરે અને એની જે તીવ્રતા હોય એ કેટલી છે, 540 × 10^12 હર્ટ્ઝ, ઓકે, આવૃત્તિ જે છે, ઓકે. હવે જો આવૃત્તિ જે છે ને એ અલગ અલગ હોય, જ્યારે કે 400 × 10^12 હોત ને, એટલે 400 TH કહેવાય, 400 × 10^12 હર્ટ્ઝ હોય ને તો એને એ એક્ઝેક્ટ લાલ કલર થાય. એ રીતે 540 એટલે કેટલું મળશે તમને, યલો અને લાલના વચ્ચે કંઈક ઓરેન્જ ટાઈપનો જે કલર છે એ મળશે. તો આની જે જ્યોતિ તીવ્રતા છે એના અંદર શું, એક તો એ પ્રકાશ કેવો હોવો જોઈએ, એકવર્ણી હોવો જોઈએ. એકવર્ણી એટલે એક જ કલર ધરાવતો હોવો જોઈએ, એક જ રંગ ધરાવતો હોવો જોઈએ, એક્ઝેક્ટ એક જ રંગ, ઓકે. એના અંદર કોઈ બીજો રંગનો પ્રકાશ મિક્સ હોવો જોઈએ નહીં, લાલ તો એક્ઝેક્ટ લાલ જ હોય, એના અંદર પછી ક્યાંકથી લીલો પ્રકાશ હોવો જોઈએ નહીં, એ એક્ઝેક્ટ એકવર્ણી રંગ હોવો જોઈએ. અને તેની વિકિરણની તીવ્રતા એ કેવી હોવો જોઈએ, 1/683 વોટ પર સ્ટેરેડિયન. હવે સ્ટેરેડિયન એટલે એ શું છે,
આપણું ધારો કે વર્તુળ છે, હવે વર્તુળના અંદર તમે હમણાં ફિઝિક્સમાં શીખો જ છો કે રેડિયન, ઓકે રેડિયન કહેવાય છે. રેડિયન કોને કે ધારો કે ખૂણાને આપણે પાઈમાં દર્શાવીએ તો એને શું કહેવાય, રેડિયન કહેવાય. રેડિયન એટલે ખૂણો, પણ કેવા, બે પરિમાણમાં, ઓકે ટુડીના અંદર. તો એ ખૂણો જ્યારે ટુડીના અંદર આપણે દર્શાવીએ તો એને શું કહેવાય, રેડિયનના અંદર દર્શાવીએ. પણ જ્યારે પ્રકાશ ફેલાતો હશે, પ્રકાશ કેવી રીતે ફેલાતો હશે, આમ ફેલાતો હશે, ઓકે. અને એ કેવું, આમ શંકુ આકારે ફેલાતો હશે. આપણે ટોર્ચ ને કરીએ તો ટોર્ચ કરીએ એટલે ટોર્ચ કેવી થાય, આમ, ઓકે. હવે ધારો કે અહીંયાથી ટોર્ચ મેં લગાવી, આજ 540×10^12 ટોર્ચ મેં લીધી, તો એનો પ્રકાશ કઈ આ રીતે ફેલાશે અને કેવો હશે, આમ શંકુ આકારે ફેલાતો હશે, આમ શંકુ આકારે આમ ફેલાતો હશે, ઓકે. હવે આ જે ખૂણો પડે અહીંયા, જે આખો આ ગોળ જે ખૂણો પડે આમ, ઓકે, એને એનો જે માપ હોય એને શેમાં મપાય, સ્ટર્ડિયનના અંદર મપાય. આ જે માપ હોય એને શેના અંદર મપાય, સ્ટર્ડિયનના અંદર મપાય. તો આવું જે કેટલા વોટની તીવ્રતા હોવી જોઈએ, 1/783 વોટ પર સ્ટર્ડિયનની એની તીવ્રતા હોય એને શું કહેવાય, કેન્ડેલા કહેવાય. તો આ બધી વ્યાખ્યાઓ હતી, આ જે વ્યાખ્યાઓ છે એ બધું વાંચી લઈએ. જનરલ એન્ટ્રી પરીક્ષાના અંદર નથી કરવા માટે, પણ ખ્યાલ હોવી બહુ જરૂરી છે. આપણે દેશકાલ પૂછીશું, તો રહી જશે, જે પ્રમાણે લખશો એટલે યાદ રહી જશે. ઓકે, તો આ બધું નેક્સ્ટ ટાઈમથી આપણે એના જે બાકી છે આગળના ટોપિક, જેમ કે અર્થસૂચક સંખ્યાઓની એના વિશે